નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર. મિત્રો, તો આજે 3-4 દિવસ થયા આપણે કામની બહુ ભીડ, લગ્ન પ્રસંગ, કોઈ એવા હવન હોમના પ્રસંગને લીધે વિડીયો નહોતા મૂકી શકતા. અને આપણા પાસે તો બીજો વિડીયો હોય કેવા જોવા, પશુપાલનના હોય અને આ ખેતીવાડીના હોય. સામે તમને દેખાતા હે અમારા તૈલ હે, કેમ છે ને? બાકી ત્યાં પડખે જઈને બનાવી હોય તો તવારી તમે હે ને નહીં જમાવા એટલે, કેમ કે તલ વોલ બહુ કરી ગયા છે. પડા અમારા ખાતરોના, પશુપાલનનું ખાતર છે એમાં બધું પડતું હોય. અને આજના વિડીયોની અંદર કંઈક એવું મને જાણવા મળ્યું છે કે આપણે આ બધાને પેહુંને તબેલે જઈને વિડીયો બનાવતા હોય કે આ એટલી કિંમતની છે, આ વેચાવશે, એમાં ઘણી જગ્યાએ દેવી પૂજક લોકો છે એ આવી અને પેહું સેલ કરતા હોય છે. અને ઘણા કોઈ છે પશુપાલક મિત્રો એ પણ લઈ અને સેલ કરતા હોય છે. કોઈને એનો તબેલો વેચવાનો હોય અને વિડીયો બનાવવાનો હોય તો તમે કોમેન્ટ જરૂરથી કરજો. ખંભાળિયા તાલુકાની આજુબાજુના ગામડા અમે પહોંચી વળ્યું, કેમ કે બહુ બહાર તો ના જઈ શકીએ, આપણે કામ હોય એટલે. તો એ લોકોની બેહુંની કિંમત તો આપણે ઠીક છે જાણતા હોય ને, હાઉસફુલ કિંમત હોય, કેમ કે એને માણસો આવી અને થોડોક કાતર મૂકતા હોય, એના લીધે એ લોકોને થોડીક એની કિંમત વધારે રાખવી પડતી હોય. દાખલા તરીકે માનો કે આ ભીના 1,30,000 કીધા તો 30,000ની કાતર મારી દેતા હોય એટલે બેને અગમ ડગમ થઈ જાય. તો આપણે આપણી જ ભેહની કિંમત જાણવાની છે કે ભાઈ તમારે અમારી ભેહુંની કિંમત કેટલી છે એ તમારે જાણવી હોય તો જેથી મેં લીધી હતી તેની વાત કરું. કેમ કે જે આ ભેંસ છે એ મિત્રો મેં ગામમાંથી જ ખરીદી હતી, હગાવાલામાંથી જ, અને 72,000ની આવી હતી. એને લગભગ 4-5 વર્ષ થયા અને રંગરૂપને બહુ નથી, હિંગણા મોટા છે થોડા. અને આ ભેંસ છે આનું જો એક હિંગડું જ નથી લીધી તેથી હતું. આની આપણે કિંમત જાણવા જઈએ તો અમે 85,000માં લીધી હતી. અને 85,000માં એવું છે કે આ બીજું વેતર વ્યાણી હતી જ્યારે અમે લીધી તેથી, પાછી મારાની આવી અને 2-3 વેતર વ્યાઈ ગઈ છે. અને આજે પહેલાં બતાવી એ ભેંસનું દૂધ 5.5-6 લીટર છે. હાલની તકમાં એ ભેંસ ગાભણ છે એટલે ઓછું થયું દૂધ થઈ જાય. અહીંયા પણ ગાભણ છે, આનું દૂધ તો 7 લીટર હતું અને વ્યાય એટલે ગાભણ થાય તે પછી ગાભણના સમયને જાય ત્યાં સુધી 7 લીટર જ હતી. એકદમ સારું દૂધ દે છે. 85,000માં લીધી હતી, કેમ કે જે પશુ વેચવા મૂકતા હોય એ લોકો તો થોડીક કિંમત વધારીને જ કહેતા હોય, આવી આવી મૂકતા હોય. પણ આપણે પશુપાલક થઈ આપણે ખબર હોય. અને આ છે એ આ ભીંગની પાડી છે, પેલ વેતરી કળેલ છે, 3.5 મહિના ગાભ થઈ ગયો છે. એટલે કિંમત લેખવા જઈએ તો એ બજારની કિંમત લેખવા જઈએ તો આની 1,00,000 થાય. પણ અમારા અનુભવ પ્રમાણે આ 65,000 રૂપિયાની કિંમત લેખાય. આપણે સ્ટેપ બાય સ્ટેપ ગાઈ ગા શું છે વિડીયો પતાવવો છે એટલે લેતા આવી. જે મારા હાથી છે હાથીના તો હે ને વખાણ કરીને એટલે જ થોડા છે, કેમ કે દૂધનો તળાવ કહી તો કહેવાય, દરિયો કહી તો કહેવાય, કેમ કે આની સર્વિસ એટલી દૂધમાં લાંબી છે. અમારા જ ગામમાં મારા માસા પાસેથી જ મેં લીધી હતી ખાલી 75,000માં. એ અમે વાડી રહેવા આવ્યા એને 8 વર્ષ થયા, તે પછી 1 વર્ષ રહ્યા ભેંસ લીધી હતી 75,000માં લીધી હતી. અને 7 વર્ષ થયા એના પાસેથી અમે બીજા વેતરને લઈ આવ્યા હતા. તો આને તે વખતના મિસ્ટર જ આવતા, મિસિસ આવતા જ નહીં. આજુ ખેરે વાવાઝોડું થયું ને વ્યાણીને ત્યાં મિસિસ આવ્યા એની મિસિસ તમને પણ બતાવીશ, રાખી દીધા હતા. અત્યારના સમયમાં આ ભીંસ તાજી વ્યાણેલી હોય તો આની કિંમત લગભગ 1.5-2 લાખ રૂપિયા થાય આપણો અંદાજો એવો છે. અને જે ઓલા વેચવાવાળા આવે ને એની કિંમત નહીં આપણા પાસે હોય ને તોય આના 1.5-2 લાખ રૂપિયા દઈ જ જાય ફાઇનલ. કેમ કે પશુપાલક તમે પણ હો, તમને ખબર હશે કે હાથી જેવી ભીંસ હોય એની કિંમત થાય. અને આ જે રહી છે આ ઘરની ઉજેરેલી છે, બીજું વેતર વ્યાં છે, 6.5 મહિનાનો ગાભ છે અને હિંગ એન બધા માઇપે કહેવાય રૂપારી મિક્સમાં છે, ટૂંકમાં ક્રોસ જાફરી કહેવાય, કેમ કે એની માં સાદી છે અને જાફરીનું બીજદાર મુકાયું છે એટલે ક્રોસમાં કહેવાય. દૂધમાં અને શરીરમાં કદમાં બધું મીડિયમ હોય, પણ આ પશુ તબેલાની અંદર રાખવામાં આ જે પાકા તળિયાવાળા આરસીસી કરેલું હોય એ માટે રાખવામાં બહુ અતિ ઉપયોગી છે અને કારગર સાબિત થાય છે. આનું દૂધનું જોવા જઈએ તો 6.5-7 લીટરની અંદર હોય, કેમ કે
જે પશુ આપણે ખીલે જ ઉજેરતું હોય એને હાથી જેવું હટું ઘટું બનાવી તો 10 થી 11 લિટર થાય, પણ ખરેખર નસલ ઉપર આધાર છે. કેમ કે જે આની માં છે એનું દૂધ 5.5 લિટર છે. આનું પહેલા વેતરમાં જ 4.5 લિટર આવ્યું હતું અને બીજું વેતર ગાભ છે. હવે કેટલું આવે તમને આવતે વેતર કહીશ. અને અંદાજિત કિંમત આની બજારમાં વેચવા મૂકો તો 85,000 થી 1,00,000 રૂપિયાના આડેગાળાની કિંમત ગણાય. કેમ કે બેઠીને એટલે એનું ગજું દેખાતું નથી, નકર એનું ગજું એટલે સામું છે. તો હાલો આપણે નેક્સ્ટ પશુ જોઈએ. તો મિત્રો આ ભેંસ છે ખાલીમાં ખાલી 68,000માં આપણે લીધેલી છે. 3 વર્ષ થયા ગામમાંથી લીધી હતી. જે પહેલા નંબરની ભેંસ તમને બતાવી હતી જેના પાસે લીધી હતી એના પાસેથી જ આ ભેંસ લીધેલી છે. આ ત્રીજું વેતર વ્યાણી છે મારે ત્યાં આવીને. એક વેતરની લીધી હતી 90 કે ટોટલ ચોથા વેતરની છે ને ખાલી 68,000માં 5.5 થી 6.25 લિટર દૂધ છે. વ્યાણીને 1 મહિનો થયો. નીચે મિસ્ટર હે જોયો ઉભાવા, એ વ્યાનનો લાઈવ વિડીયો તમને બતાવ્યો હતો. અત્યારે અંદાજિત આની કિંમત મને ખબર છે 80,000 વગર કોઈ આગળ હોય તો આપે નહીં, એ આપણી ગેરંટી છે. અને જે આ નંગ છે જાફરી છે, પણ તમારે જાફરી હોય એવી નથી, આ સામાન્ય છે. તો આ 1,08,000માં લઈ આવ્યા હતા. અને ખરેખર આને નીચે પાડી છે, દિવાળી ઉપર વ્યાણી હતી અને હજી આનું દૂધ 7 લિટર આવે છે. અને ઘણા બધા મિત્રો અહીંથી નીકળતા હોય પશુની કિંમતની આપણે અંદાજો કઢાવતા હોય તો એ લોકોનું કહેવાનું એમ થાય કે 1,08,000માં લીધી ને 1,25,000માં દેવી હોય તો અમારે પણ આ પશુ રાખવું હે. તો આપણે સમજવાનું કે 1,25,000ની આની કિંમત છે. તો મિત્રો અમારા તબેલાની શરૂઆતથી બીજા નંબરની ભેંસ છે અને ગોપગામથી લીધી હતી ખાલી 60,000માં. આની તો ખાસિયત એવી છે કે ઇન્જેક્શન કોઈ દી જોયું નથી. આમ તો મારા તબેલાની અંદર જ ઇન્જેક્શન નથી, પણ કોક દી જોગાના જોગ અનુસાર મિસ્ટેક કંઈ થઈ ગયું હોય ને દેવું પડે તો અલગ વાત છે, પણ આની કોઈ દી ઇન્જેક્શન કેવું છે એ જોયું નથી. બે તમે નીચે બેહો દોવા એટલે તરત પ્રાઇમરી અને ગમે એવો માણસ હોય આને દોય, છોકરું દોય કે કોઈ પણ આવીને અજાણ્યો વ્યક્તિ દોય તો એ દોવામાં કોઈ દી કેવું રહ્યું નથી. ખાલી 60,000માં લીધી હતી. હાલની તકમાં આનું દૂધ 4.5 લિટર છે. 4 મહિનાની ગાભણી છે. વ્યાય તો 5.5 લિટર દૂધ છે. અને આની 3 પાડી દીધી. એમાંથી જે પહેલા નંબર તમને બતાવી છે ખડાયેલ કે આ બીજું વેતર વ્યાહ એ પણ આની દીકરી છે. અને હજી હું તમને દેખાડવા જાય આના પછી એ પણ આની દીકરી છે. વેલો બહુ મસ્ત છે. બીજદાન મુકાવો એટલે એક જ વાર બીજદાન મુકાવો એટલે થઈ જાય, કોઈ ખોટા ધક્કા નહીં, કોઈ ખોટી તકલીફ નહીં. અને આગળ નેક્સ્ટ જોઈ પણ ઓલી પાડી તમને બતાડી દઈ જે અમારે હાથી છે વાવાઝોડામાં વ્યાણો હતો. એની દીકરી છે બેઠી છે. જોઉં જરાક એના હિંગના ખોભરા જોઉં. એકવાર તમે ખોભરા જોહો ને એટલે તમને આમાં મનમાં બીજા હકશે એમ. અને વાવાઝોડું એવું ત્યાંથી લખી લેજો ને તમે કેટલા મહિના થયા. આ ગઈ સાલ તો એટલા મહિનાની આ છે. અને જે આ બેઠી એ આપણે 1,08,000માં લીધી હતી એની પાડી છે. અને પાડી મિત્રો અમે તો ઉછેરી થઈ અને એક મિત્રોની કોમેન્ટ હતી કે પાડીઓનો તમે ઉછેર કઈ રીતે કરો એ માટેનો એક સ્પેશિયલ વિડીયો બનાવો. આ વિડીયો લાંબો નહીં થતો હોય તો આ જ વિડીયોમાં હું તમને કહી દઈશ. નેક્સ્ટ પશુ છે ગામમાંથી જ લીધેલું છે. લગભગ મારે ગામમાંથી જ બધા લીધેલા છે. કેમ કે હગાવાલા બધા ગામમાં છે અને ભાઈબંધ દોસ્તાર ગામમાં છે. ટ્રેક્ટર હતું, ટ્રેક્ટર હલાવવા જતો એટલે લગભગ બધા મિત્રો ઓળખતા હોય અને આપણે લગભગ બધી જગ્યાએ આમ ચકરું દીધી હોય એટલે કેવું પશુ છે એ આપણે અટકાવી જાય. આ ખાલી 75,000માં લીધેલી છે. લીધીને 6 વર્ષ થયા અને હાલની તકમાં ગાભણ છે 8 મહિનાની. હજુ પણ દોવા દે છે. 4.4 લિટર દૂધ છે. હજી આની કિંમત એમની યથાવત છે નહીં. હજી આની કિંમત 75,000માં લીધી હતી અને 1,00,000માં હું કહું ને તો લઈ જાય એવા તો આટાડા એના શિંગડા છે જોવું જોઈએ. માથું બાથું બધું મીડિયમ છે અને કદ કાઠીની હારી છે. અને હવે આપણે તબેલાની અંદર વાત કરવા જઈએ તો આને હિંગડા જેવું તમે હવે એક મુઠ્ઠી મુઠ્ઠી જેવડા છે. આ નંગ એવો છે કે ઓલી ભેંસી તમને બતાવી હતી ને એની જ પાડી છે. પેલું જ વેતર વ્યાણી વ્યાણી તો એમ હતું કાન વેસી નાખી આવડું કજીનું આવું હતું. આચાર એવડા એવડા હતા અને લગભગ એવું લાગતું હતું કે 1.5 લિટર દૂધ કરીએ.
પણ મિત્રો વ્યાણીને 15 દિવસ સુધી 1.5 લિટર થી 2 લિટર દૂધ કર્યું, અત્યારે 4.5 લિટર દૂધ કરે. જોવું જોઈએ એની હોજબ જો. ખાલી આમ તમે હે ને એના પાણી ઉભો ને તો એને આમ એમ થાય કે ઘડીક વાર બે હિ આના પાણી આવી. તો આ હોજી છે, આવું પશુ છે ને હોય ને તો દોવાની મજા આવે. નહીં કોઈ દી ઇન્જેક્શન, નહીં કોઈ દી હાજુ માંદું થવું, કે નહીં કોઈ જાતની તકલીફ. પાકા તબેલાની અંદર આજુ 8 વર્ષથી અમે પશુપાલનનું કરીએ ત્યારનો હે, હજી પણ કોઈ તકલીફ થઈ નથી. તો આગળનું પશુ જોઈ, આના જોઈ લો. હિંગણા જોતા હોય એટલે તમને કંઈક બીજું યાદ આવતું હશે. કેમ છે આના હિંગણા? માથે બેસી જાય તો મજા આવે. આ છેલ્લી ભેંસ છે અમારા તબેલાની અંદર અને સૌથી પહેલી આવી. મિત્રો એક સમય એવો હતો કે એક જ ભેં હતી દૂધ પીવા, અને વ્યાણી અને મરી ગઈ હતી દૂધ પીવા અને ફાફા હતા. તેથી આ ભેં અમે લઈ આવ્યા હતા. તો આ ભેહી 8 વેતર વ્યાણી જે ભાઈ પાસેથી લીધી હતી, ઈ ભાઈ પાસે 2 વેતર વ્યાણી. આ ભેં 10 વેતર ની હે, ખોટું નથી બોલવું. તમે જોઈ જજો દૂધ તો 4.5 લિટર જેટલું હોય. હાલ તો મૂકી દીધી હવે મહિના દીમાં વ્યાહે એટલે, પણ બધી રીતિ વાત પૂરી એવી હોજી. અને આની પાડી આવે એટલે ફરી જ જાય, એમાં ગેરંટીની વાત, કોઈ વાતમાં મતલબ જ નહીં. અને આની એકી અમારો તબેલો આખો અટાણે જે 10-12 ભેંસો છે એ બધું આ ભેંસના પ્રતાપથી આ ભેં આવી લકી સાબિત થઈ ગઈ છે. કદાચ આ ભેં હવે ફરે નહીં, વ્યાય નહીં, તો આને તબેલાની અંદર આપણે રાખવાની થાય. તો મિત્રો અમુક વસ્તુ છે ને એવી મળી જાય ને આપણે, તે આપણે ધન્ય થઈ જાય. તો આ તમે જોઈ છે મારા તબેલાની ભેંસોની આજના સમયની અંદર ક્યાંય નથી એવી કિંમતની ભેંસો અહીંયા હતી તબેલાની અંદર. કેમ કે અત્યારે આ તબેલો ભરવો હોય ને તો 8-9 લાખ રૂપિયા ભરાય. તો આપણે આની સાથે જ આ વિડીયોને સમાપ્ત કરી. કાલે કંઈક અલગ જ વિડીયોનો ટોપિક આવશે, કઈ રીતે પાડીનો ઉછેર કરવો, અથવા તો મારા મિત્રની વાડીનો તબેલો હોય તમને બતાવીશ. તો આવજો બધાને, જય દ્વારકાધીશ.